अबे डॉलर ऊपर गया वो देख। ये डब्बा मेरा है और तुम? मैं ऐसे नहीं मिलता, कमाना पड़ता है। फिट है बॉस। डॉलर बिग बॉस, फिट है बॉस। मुथूट फाइनेंस पास से गोल्ड लोन लो अने जीवन में आत्मनिर्भर बनो। कॉल करो 1-800-313-1212। મારા ગુજરાતમાં નહીં, મારા ગુજરાતમાં નહીં, મારા ગુજરાતમાં તો સેજ પણ નહીં। આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા એમ માનતા હતા કે હેરોઇન, ચરસ, અફીણ અને અન્ય સિન્થેટિક ડ્રગ્સ ગુજરાતના વિશાળ દરિયાકાંઠા થકી ભારતમાં આસાનીથી લઈ જવાશે, પણ એમને ક્યાં ખબર હતી કે તેમના મનસુબા કામયાબ ના થાય તે માટે ગુજરાત પોલીસ તેમનાથી બે ડગલા આગળ જ રહે છે। वर्ष 2021 માં ગુજરાત પોલીસે 715 લોકોની ધરપકડ કરી રૂપિયા 1,670 કરોડની કિંમતના નશીલા પદાર્થ જપ્ત કરી એક વિક્રમ સર્જ્યો છે। ગુજરાત અને દેશના યુવાનોને નશીલા પદાર્થોથી બચાવવા ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। આપણા ગુજરાતમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સને નો એન્ટ્રી, આજે નહીં ક્યારે નહીં। નાર્કોટિક ડ્રગ્સનો ધંધો કરનાર સામે 1908 હેલ્પલાઇન પર ફરિયાદ કરો। ના 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 ના, ડી સાહેબ નહીં, ઈનો ડાઉટ છે, ઈનો ડાઉટ છે, લેટ્સ સ્ટાર્ટ। એક એક્સપર્ટ જે તમને બનાવી શકે છે એક્સપર્ટ। લાઈવ માર્કેટના સચોટ વિશ્લેષણો સાથે માર્કેટ લાઈવ। પરફોર્મર ઓફ ધી મંથ? સર, એ ઘણા વખતથી મારું ઇન્ક્રીમેન્ટ પેન્ડિંગ છે। ઇન્ક્રીમેન્ટ ક્યાં ભાગી જાય છે? પેલી સીડી દેખાય છે તને? એ સીડીના પહેલા પડાવમાં છે તું, કાલે ટોપ પર હશે। એ કાલની વાત જો માય બોય રોહન। એ કાલ ક્યારે નહીં આવે દોસ્ત। તમારી સાચી યોગ્યતા સમજવા વાળા હંમેશા કરે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ। IIFL ગોલ્ડ લોન બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો, વધારે લોનની રકમ ઝંઝટ સૌથી ઓછી। IIFL ફાઇનાન્સ, સીધી વાત। કયા શેર કરશો બાય અને કયા સેલ કે ક્યારે કરશો હોલ્ડ, તમામ પ્રકારની સલાહ મેળવો કરો અમને WhatsApp 7506600000 પર અથવા Facebook પેજ હેન્ડલ @CNBC Bazaar પર અથવા ટ્વિટર હેન્ડલ @CNBC Bazaar અને મેળવો એક્સપર્ટ્સ દ્વારા સચોટ માહિતી। બાય સેલ હોલ્ડ માત્ર CNBC Bazaar પર। મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ થી શાળાઓ સ્માર્ટ બનશે, વિદ્યાર્થીઓને માળખાકીય સગવડો અને અત્યાધુનિક શિક્ષણ સાંપડશે। ભગીરથ પ્રયાસ, તેજ વિકાસ। નમસ્કાર, માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે। હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણે વાતચીત કરીશું મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સના સિનિયર ડિરેક્ટર અને CIO મિહિર વોરા સાથે। મિહિરજી, ઘણું સ્વાગત છે તમારું CNBC બજારમાં। અને જે રીતના અત્યારે આપણે માર્કેટ ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ, તમે કઈ રીતે રીડ કરી રહ્યા છો? અને જે આપણે ડોલર ઇન્ડેક્સ ડીકેડ હાઈ પર આપણે જોઈ રહ્યા છીએ, શું કઈ રીતે એની ઇફેક્ટ તમે માર્કેટ પર પડતા જોઈ રહ્યા છો? નમસ્કાર। માર્કેટનું જે હમણાં વલણ છે તે હજુ બી આપણે જેમ કહીએ કે અનસર્ટન છે, ઘણા બધા ફેક્ટર્સ હમણાં માર્કેટને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે। ડોલર એક વસ્તુ છે, ઓઇલ પ્રાઇસીસ, ગેસ પ્રાઇસીસ, કમોડિટી પ્રાઇસીસ, ઇન્કલુડિંગ જે ફૂડ ગ્રેન્સ છે, ફર્ટિલાઇઝર્સ છે, બધી વસ્તુમાં ઘણું જ ગ્લોબલી ઇન્ફ્લેશન થઈ રહ્યું છે અને તેના કારણો તો ઘણા બધા છે। ચાઇનાનો ઇસ્યુ છે, યુક્રેન રશિયાનો સપ્લાય ચેન ઇસ્યુ છે, તો આ બધા ફેક્ટર્સને આગળ આપણે જો જોઈએ તો એક બ્રોડ થીમ એ આવી રહી છે કે જે ગ્લોબલી જે સેન્ટ્રલ બેંક્સ છે તે હવે જે લિક્વિડિટી બહુ ઇઝી હતી, ઇન્ટરેસ્ટ રેટ્સ એકદમ, વ્યાજના દર એકદમ નીચે રાખેલા, તે હવે ડેફિનેટલી ઝડપથી ઉપર જઈ રહ્યા છે। યુએસની આપણે ફેડરલ રિઝર્વ જોઈએ કે પછી ઇન્ડિયાની RBI જોઈએ, બધાએ જ ઇન્ડિકેશન આપ્યા છે કે હવે ઇન્ટરેસ્ટ રેટ્સ ઝડપથી વધારવાનું શરૂ થશે। તો આવા માહોલમાં ટિપિકલી આપણે જોઈએ છે કે જે રિસ્ક એપિટાઇટ હોય છે, જે રિસ્ક લેવાનું જે યુ નો પ્રોપેન્સિટી હોય છે ગ્લોબલ ઇન્વેસ્ટરની,
તે રિસ્ક ઓફ થોડુંક સેન્ટિમેન્ટ થઈ શકે છે, તે રિસ્ક ઘટાડી શકે છે. તો એની રીતે આપણે જોયું છે કે ઇમર્જિંગ માર્કેટ્સ ખાસ કરીને ઇન્ડિયામાં ફોરેનર્સનું જે સેલિંગ છે તે કન્ટિન્યુઅસ છે 2-3 મહિનાથી. અને ઓફકોર્સ લોકલ જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે, રિટેલ ઇન્વેસ્ટર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, તેઓ બાયર રહ્યા છે એટલે માર્કેટ ટકી રહ્યું છે. પણ ઇન જનરલ આપણે જેવી સિચ્યુએશન છે 6 મહિના પહેલા હતી કે 4 મહિના પહેલા હતી, જાણે બધા ફેક્ટર્સ પોઝિટિવ હતા, તે પ્રમાણે હવે થોડુંક યુ નો આપણે કહીએ તો માર્કેટને હેડવિન્ડ્સ છે. સાચી વાત કહી, કારણ કે એક ઇન્ફ્લેશનની એક બાજુ આપણે વરી છે અને આપણે આગળ જોઈ રહ્યા છીએ રિઝલ્ટ સિઝન પર જેમ ચાલી રહી છે આપણે આગળ ચર્ચા કરીશું. પણ તમને શું લાગે છે કે જ્યારે હવે નેક્સ્ટ વીક એક ઇમ્પોર્ટન્ટ વીક રહેશે, આપણે કદાચ 3rd-5th May આપણે ફેડ રેટ હાઇક આપશે જેવું લાગી રહ્યું છે, મિનિમમ 0.5% તો આપણે સાંભળીએ છીએ કે થશે. એની જે ઇમ્પેક્ટ છે માર્કેટે કન્સિડર કરી દીધી છે કે આપણે વધારે આગળ જતા નેક્સ્ટ વીકમાં સિવિયર રિએક્શન્સ જોઈ શકીએ છે? મને નથી લાગતું કે આરબીઆઈનું જે રેટ હાઇક આવશે તે બહુ યુ નો આપણે શોક લાગશે માર્કેટને, કારણ કે મોરલેસ કન્સેન્સસ એસ્ટિમેટ છે જ આ પ્રમાણે. તો મને નથી લાગતું આરબીઆઈનું જે વલણ છે તે બહુ સરપ્રાઇઝિંગ રહેશે. આમ બી આપણે જોઈએ તો ગવર્મેન્ટ સિક્યોરિટીઝના જે યીલ્ડ્સ છે, વ્યાજદર ઓલરેડી જે 6.5 જેવા હતા તે 7ની ઉપર થઈ જ ગયા છે, એટલે એ બહુ મોટો શોક નથી. આઈ થિંક એ જોવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આ જે ઇન્ફ્લેશનરી કન્ડિશન્સ છે ગ્લોબલી તે હજુ લાંબા સમય માટે ટકશે કે પછી 2-3-4 મહિનામાં ધીમે ધીમે કરીને નોર્મલાઇઝ થશે. જો નોર્મલાઇઝ થવાની ઉમેદ થશે તો પછી બજારને બહુ ડાઉનસાઇડ નથી. પણ જો એવું લાગશે કે ગ્લોબલી આ જે કોન્ફ્લિક્ટ છે અને જે સપ્લાય ચેન ઇસ્યુસ છે એ લાંબા ચાલશે તો પછી થોડી ઓર તકલીફ થઈ શકે છે બજારને. જી, આપણે પહેલાં એમ માનીને ચાલતા હતા કે એક વી શેપ આપણે રિકવરી જોઈશું પોસ્ટ કોવિડ, પણ એ આઈ થિંક હવે નથી દેખાઈ રહ્યું. તમે જે ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ્સ જે ની તમે વાત કરી રહ્યા છો, તમને લાગે છે કે એક વધારે આપણે વેઇટ કરવું પડશે જે રીતે કોવિડ પછી બી જે સિનારિયો બની રહ્યો છે, પછી જીઓ પોલિટિકલ ટેન્શન હોય એની પણ આપણે કન્સિડર કરવું જોઈએ વિઝ ઇન્ફ્લેશનરી ટ્રેજેક્ટરી તમે વિધિન ધ ડોમેસ્ટિકલી કઈ રીતે જોઈ રહ્યા છો અને ગ્રોથ વર્સિસ ઇન્ફ્લેશન નો સિનારિયો કઈ રીતે જોઈ રહ્યા છો? તો એઝ ફાર એઝ ગવર્મેન્ટનું જે વલણ છે અને આરબીઆઈનું વલણ છે તો ક્લિયરલી હવે એવું લાગી રહ્યું છે કે ઇન્ફ્લેશન વધારે ચિંતાજનક છે લોકો માટે. ગ્રોથનું ઇમ્પોર્ટન્સ તો છે જ, પણ ઇમિડિયેટલી એવું લાગે છે કે ઇન્ફ્લેશન ઇઝ અ બિગર ઇસ્યુ. આખું જે ક્વેશ્ચન છે એનો 2-3 રીતે જોઈ શકાય. જેમ કીધું કે જો એવું લાગશે કે આ બધું ફટાફટ વોરનું નક્કી થઈ જશે અથવા તો ડીએસ્કેલેટ થઈ જશે તો પછી કરંટ ઇન્ફ્લેશન હાઈ હશે તો બી માર્કેટ આગળ જોવાનું શરૂ કરશે, અને કે 6 મહિના પછી તો સારું જ થવાનું છે એમ કરીને માર્કેટ આગળ જોવાનું શરૂ થશે. પણ પછી આ જો વધારે લાંબુ ચાલશે તો ઇસ્યુ થઈ શકે છે. બીજું આપણે એ જોઈએ કે યુ નો આમાં ઇન્ફ્લેશનના જે ઇમ્પેક્ટ છે 2-3 રીતે આપણે થાય છે. એક ઓન વન હેન્ડ ઓફકોર્સ જે કન્ઝ્યુમર અર્બન કન્ઝ્યુમર્સ છે તેના યુ નો તેના જે ખર્ચા છે એ વધી શકે છે, તો એ જે ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ છે તે ઇમ્પેક્ટ થઈ શકે છે. પણ બીજી બાજુ આપણે જોઈએ તો જે રૂરલ ઇકોનોમી છે, ફાર્મર્સ છે, તે લોકોની માટે શોર્ટ ટર્મમાં બેનિફિટ બી થઈ શકે છે. કારણ કે અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે ઘણી બધી એગ્રી વસ્તુ જોઈએ, એગ્રી કમોડિટીઝ જોઈએ છે, તો એના ભાવ જે ગવર્મેન્ટના મિનિમમ સપોર્ટ પ્રાઇસીસ છે તેનાથી ઉપર છે, વિચ મીન્સ દેટ યુ નો એ લોકોને જે ઇમિડિયેટલી ઇન્કમ્સ છે તે વધી રહી છે. કારણ કે ઇનપુટ કોસ્ટ છે, જો ગ્લોબલી ફર્ટિલાઇઝરનો ભાવ વધી રહ્યો છે પણ આપણે લોકલી હજી ભાવ નથી વધાર્યો અને ગવર્મેન્ટે વધારે સબસિડીનો બી પ્રોવિઝન કર્યું છે, તો ફાર્મરની ઇન્કમ જે ઉપજની યુ નો જે રિયલાઇઝેશન છે, જે ઉપજ જે ભાવ એ લોકો વેચે છે તે ઓલરેડી વધી ચૂક્યા છે, પણ જે એ લોકોની ઇનપુટ કોસ્ટ છે તે એટલી નથી વધી, તો એ રીતે શોર્ટ ટર્મમાં એ લોકોને ફાયદો થઈ શકે છે. તો મને લાગે છે આ જે બેલેન્સ હતું જ્યાં અર્બન કન્ઝ્યુમર વધારે સ્ટ્રોંગ દેખાતું હતું અને રૂરલ થોડું વીક દેખાતું હતું ઘણા વખતથી, તો મને લાગે છે શોર્ટ ટર્મમાં કદાચ રૂરલ કન્ઝમ્પશન બેટર થઈ શકે છે. તો યુ નો ફિસ્કલ ડેફિસિટ માટે નથી સારું, ઇન્ટરેસ્ટ રેટ વધશે, પણ સમ પોકેટ્સ લાઇક રૂરલ ઇકોનોમી કેન ડુ બેટર.
પણ સર હજી એ આપણને આપણે જોઈ રહ્યા છીએ કે રૂરલ ઇકોનોમી તરફથી એટલી બધી ડિમાન્ડ નથી આવી રહી. ઓલધો જેમ તમે કહી રહ્યા છો કે મેબી શોર્ટ ટર્મ સિનારિયો એ હોઈ શકે, કારણ કે રબી ક્રોપ પર ખાસા એવા આપણે પોઝિટિવ છે ને વી હોપ કે આપણે 3-6 મહિનામાં ત્યાં રિકવરી જોઈએ. પણ જ્યારે ઇન્ફ્લેશનની વાત કરી રહ્યા છીએ ને એક ચિંતાજનક સિચ્યુએશન બની શકે છે ને ગ્રોથ પર પણ ભાર આપવો પડશે, નહીં તો ઇકોનોમીને પ્રોબ્લેમ થઈ શકે છે. તમે ડિમાન્ડ સિનારિયો પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતે સિચ્યુએશન આગળ જતા જોઈ રહ્યા છો? કારણ કે ડિમાન્ડ નહીં વધે તો આપણી જે સાયકલ છે એ રૂકી શકે છે અને એના પર એક હોલ્ટ આવી શકે છે. તમારો વ્યૂ શું રહેશે આમાં? જો અમુક પોકેટ્સમાં તો આપણે ઓલરેડી થોડુંક સ્લોડાઉન જોઈ ચૂક્યા છે અને હવે તો એવું લાગે છે કે બેટર થશે. લાઈક આપણે જોઈએ તો કાર્સ છે ફોર એક્ઝામ્પલ, તો તેમાં ડિમાન્ડનો બી ઇસ્યુ હતો અને સપ્લાયનો બી ઇસ્યુ હતો, કારણ કે સેમિકન્ડક્ટર ચિપ્સની અવેલેબિલિટીનો ઇસ્યુ હતો, તો પ્રોડક્શનના બી કન્સ્ટ્રેન્ટ્સ હતા. પણ આપણું જે પ્રમાણેનું ડેમોગ્રાફિક છે અર્બન ઇકોનોમીમાં, ખાસ કરીને જોબ ક્રિએશન હજી બી સારા છે આઈટી સેક્ટરમાં, બીપીઓ સેક્ટરમાં, સર્વિસીસ સેક્ટરમાં. સર્વિસીસ સેક્ટર આપણે જોઈએ, ટુરિસ્ટ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ છે, રેસ્ટોરન્ટ, ડાઇનિંગ, આઉટ ડાઇનિંગ છે, એ બધા સેગમેન્ટમાં, એરલાઇન્સ છે, એ બધા સેગમેન્ટમાં હજી બી જે છે પેન્ટઅપ ડિમાન્ડ છે. બે વર્ષથી લોકોએ ખર્ચો કર્યો નથી બહારજીને, અને હવે આ ઓમિક્રોન વેવ પછીનો જે આ પીરિયડ છે, હોપફુલી એક ચોથો વેવ નહીં આવે, તો જે લોકોના જે યુ નો પેન્ટઅપ ડિઝાયર્સ છે, જે પેન્ટઅપ ખર્ચવાની કેપેસિટી હતી, અને પ્લસ ઇન્કમ લેવલ્સ બી વધ્યા છે વ્હાઇટ કોલર પોકેટ્સમાં, તો એ ડિમાન્ડ મને લાગે છે અર્બનની જે છે આપણે હમણાં બી જોઈ રહ્યા છે. તમે જઈને જોશો વીકેન્ડ ઉપર કે ઇવન સાંજે, આજકાલ બાંદ્રા કુર્લામાં મારી ઓફિસ છે, કેટલી બધી રેસ્ટોરન્ટ છે, બધી ફૂલ છે. ગઈકાલે વેડનેસડે અમે લોકો બહાર ગયા હતા તો આખી રેસ્ટોરન્ટ ફૂલ હતી. તો જે ખર્ચવાની જે ઈચ્છા છે એ હજી છે, અને મને લાગે છે જો આ રવિ ક્રોપ, જે વિન્ટર ક્રોપ આવશે, એનાથી જે ડિમાન્ડ સસ્ટેન થશે તો પછી વાંધો ન આવવો જોઈએ. પણ આ જે લોંગ ટર્મ ઇસ્યુનો આપણે જે જોઈએ છે કે ગેસ છે, રશિયાનો ઇસ્યુ છે, એ લાંબા સમય માટે જો પ્રોબ્લેમ થશે તો પ્રોબ્લેમ છે. જો એવું લાગશે કે 2-3 મહિનામાં આ બધું વોરનું સિચ્યુએશન અને ચાઇનામાં બી જે કોવિડનું લોકડાઉન છે એ યુ નો એ નોર્મલ થઈ જશે, તો પછી વાંધો ન આવવો જોઈએ. જી મીરભાઈ, યુ આર રાઈટ કે આપણે રેસ્ટોરન્ટ્સ જોઈએ કે ફ્લાઇટ્સ જોઈએ કે એરપોર્ટ્સ જોઈએ, આઈ થિંક બધા ફૂલ છે ને બધા, એવરીબડી ઇઝ આઉટ વિથ વેન્જર્સ કે અમે જે 2 વર્ષમાં અમે ટ્રાવેલ નથી કર્યું, બહાર નથી ગયા, તો આપણે જઈએ. પણ આપણે બીજી બાજુ એક સિનારિયો એ પણ વધી રહ્યો છે જે આપણી કન્ટ્રીમાં નહીં, યુએસથી પણ મારા એક ફ્રેન્ડ જઈને આવે કહેતા હતા કે પ્રાઇસીસ કસ્ટમરને પાસ થઈ રહી છે. પછી એ બેઝિક ટુ બેઝિક ફૂડ હોય, રેસ્ટોરન્ટ્સ હોય, ઉબર્સ હોય કે કંઈ પણ હોય, એક પ્રાઇસ હવે કન્ઝ્યુમરને પાસ ઓન થતા જોઈ રહ્યા છે. એક એક્સપેન્સિવ થઈ ગયું છે ને 10-20% એનાથી બી વધારે આપણે એક એક્સપેન્સ રેશિયો જોઈ રહ્યા છે. શું ભારતમાં બી તમે જેવી રીતે ડિમાન્ડ જેવી રીતે વધી રહી છે, તમને લાગે છે કે અર્બન એરિયાઝની હું વાત કરી રહ્યો છું કે એક આપણે એક ઇન્ક્રીઝ જોઈશું? બીકોઝ એક બાજુ આ જીઓ પોલિટિકલ ટેન્શન બી ચાલી રહ્યું છે ને એને લીધે બી ઓઇલ પ્રાઇસીસ હોય, આપણે જોયું છે કે એટ ધ રૂફ છે. આ શું આગળ સિનારિયો વધી શકે છે અહીંયા પણ? ડેફિનેટલી આપણે ઇન્ફ્લેશન તો યુ નો બહુ હાઈ છે જ, પ્રોડક્ટ ગુડ્સમાં અને સર્વિસીસ બંનેમાં. તમે હોટલના ભાવ જુઓ, હોટલ રૂમના ભાવ જુઓ, કે પછી યુ નો મલ્ટીપ્લેક્સની ટિકિટના ભાવ જુઓ, કે પછી એરલાઇન ટિકિટના ભાવ જુઓ, એ દે આર રિયલી અટલીસ્ટ 20-40% અપ છે પ્રી કોવિડ લેવલથી. સો ટુ દેટ એક્સટેન્ટ આપણે જોઈએ તો ઇન્ફ્લેશન છે જ. હમણાં ક્વેશ્ચન ઇઝ કે આ સસ્ટેન રહેશે અને આવો જ લેવલ નેક્સ્ટ યર રહેશે, કે પછી ધીમે ધીમે કરીને જેમ આજે પેન્ટઅપ ડિમાન્ડ ઓછી થશે તો પછી નોર્મલાઇઝ થશે. જો નોર્મલાઇઝ થવા માંડશે તો પછી વાંધો નહીં આવે, પણ જો આ ઇન્ફ્લેશન રેટ હાઈ નો હાઈ રહેશે તો પછી આરબીઆઈ અને ગવર્મેન્ટ વધારે ક્રેકડાઉન કરી શકે છે. કમિંગ બેક ટુ માર્કેટ્સ, તમે કહ્યું કે એફઆઈઆઈઝનું આપણે જે રીતે સતત વેચવાલી જોયા છે, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ સંભાળી રહ્યા છે, પણ આગળ હવે કેટલું સંભાળી શકશે? કારણ કે મધર ઓફ ઓલ એલઆઈસીનો આઈપીઓ આપણે આવતા જોઈશું મે મહિનામાં, 3.5% એ લોકો ઓફલોડ કરશે. કઈ રીતે તમે એલઆઈસીના આઈપીઓને જોઈ રહ્યા છો અને વીઝ ત્યારબાદ માર્કેટની જે અત્યારે લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ક્વાઇટ કમ્ફર્ટેબલ છે, એ લિક્વિડિટી બની રહેશે? સો આમાં એક યુ નો સેન્ટિમેન્ટ લોકલ હજી તો સારું જ છે. આમાં એક બે ફેક્ટર જે ધ્યાન રાખવા જોઈએ, વિચ આર અ બિટ ઓફ અ રિસ્ક. એક તો આપણે જેમ કીધું આરબીઆઈ ડેફિનેટલી વ્યાજના દર વધારવાનું છે, સો એમાં
કન્ઝમ્પશન ને હિટ આવશે કે નહીં, ખાસ કરીને હોમ લોન છે, યુ નો કાર છે, ઘણી બધી ઓલમોસ્ટ 70% કાર જે છે એ ઈએમઆઈ પર લેવાતી હોય છે. હોમ લોન્સ તો ઓફકોર્સ ઓલમોસ્ટ યુ નો 70-80% જે હોય છે ઘર લોન લઈને લેવાતા હોય છે, તો એમાં ઇમિડિયેટ ઇમ્પેક્ટ આવી શકે છે. કારણ કે હવે જે ઘણા બધા લેન્ડિંગ રેટ છે હવે એમસીએલઆર લિંક્ડ હોય છે, રેપો એન્ડ ધેટ ઇઝ લિંક્ડ ટુ ધ રેપો રેટ. સો રેપો રેટ જો 50-100 બેઝિસ પોઈન્ટ એક અડધો થી 1% વધશે તો ઇમિડિયેટલી એટલો યુ નો ઈએમઆઈ નો ફટકો કન્ઝ્યુમરને પડશે. સો એ આપણે જોવાનું છે કે એમાં ડિમાન્ડની ઇમ્પેક્ટ થાય છે કે નહીં. સેકન્ડ એ જે છે કે જેમ જેમ ઇન્ફ્લેશન વધતું છે ફૂડ અને ફર્ટિલાઇઝર્સ અને પેટ્રોલિયમમાં, તો ગવર્મેન્ટની ફિસ્કલ ડેફિસિટ વધતી જાય છે અને એ પ્રમાણે જો સ્પેન્ડિંગ કેપેસિટી છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડિંગ કરે છે કે બીજી જગ્યાએ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કરે છે તે કેપેસિટી બી ઓછી થઈ શકે છે. તો દેટ ઇઝ વન રિસ્ક ફેક્ટર કે ભાઈ યુ નો ગવર્મેન્ટનો જે સપોર્ટ હતો 2 વર્ષથી માર્કેટને અને ઇકોનોમીને તે ઓછો થઈ શકે છે અને પ્લસ કન્ઝ્યુમરને જે ઈએમઆઈનો ફટકો છે તે પડી શકે છે. સેકન્ડલી એનો ઇસ્યુ એ આવે છે કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. આપણે જોયું કે ઓમિક્રોન પહેલું જે વેવ આવ્યું હતું 2020માં, તેને લીધે ગવર્મેન્ટે અને આરબીઆઈએ એકદમ શાર્પલી રેટ્સ કટ કરેલા. તો સેવિંગ્સ બેંકના અકાઉન્ટના તમે રેટ જુઓ કે 1 યર એફડીના રેટ જુઓ, ઇવન 3 યર એફડીના રેટ જુઓ તો હજુ બી ઘણા લો છે. તો જ્યારે 2-3%, 3.5% મળતા હતા અને એફડીમાં બી બહુ કંઈ ખાસ મળતું નહોતું, તો પછી લોકોને નો ફોર્સિબલી રિસ્ક લેવું પડ્યું અને ઇક્વિટીઝમાં ઘણા બધા પૈસા આવ્યા. તમે જો એસઆઈપીના ઇન્ફ્લોઝ જુઓ કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમના તમે ફ્લોઝ જુઓ તો બહુ 2020 પછી એકચ્યુઅલી ઘણું એક્સેલરેશન થયું હતું અને દેટ વોઝ બીકોઝ બીજી જગ્યાએ તમને કાંઈ મળતું નહોતું. પણ હવે સેમ જે આરબીઆઈ જે પ્રમાણે રેટ ઇન્ક્રીઝની વાત કરી રહી છે તો ધીમે ધીમે કરીને એફડીના રેટ્સ બી વધશે અને બાકી બધા ઇન્ટરેસ્ટ રેટ બી વધશે, તો જે રિલેટિવ ફ્લો આવતો હતો અટ્રેક્ટિવનેસ જે ઇક્વિટીઝની હતી તે બી થોડી ઘટી શકે છે. તો નેક્સ્ટ 2-3 મહિનામાં એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે જોવાનું કે રેટ્સ જે એફડીના છે એક્સેટ્રા કેટલા વધે છે અને એનાથી એસઆઈપી ફ્લોઝ ને મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સના ફ્લોઝ છે તેમાં ફરક પડે છે કે નહીં. દેટ વિલ બી અ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કારણ કે યુ નો એફઆઈઆઈનું સેલિંગ તો ઘણું આપણે જોયું છે અને તમે જેમ કહ્યું ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે, ટિપિકલી આપણે જોઈએ છીએ કે ડોલર ઇન્ડેક્સ વધે છે તો ઇમર્જિંગ માર્કેટ્સમાં ફ્લો એફઆઈઆઈના ઓછા થાય જ છે અને આપણે સેલિંગ જોઈ જ રહ્યા છે. પણ ડોમેસ્ટિક જે ફ્લો હતા માર્કેટને સપોર્ટ કરવા માટે તે નેક્સ્ટ 2-3 મહિનામાં ખબર પડશે કે એ ફ્લો કન્ટિન્યુ રહે છે કે નહીં. દેટ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ટુ વોચ. સાથે જ એક LIC ના આઈપીઓ પર તમારું શું કેવું છે જે આપણે જોઈશું નેક્સ્ટ વીકમાં? હું કોઈ કંપની પર તો ટિપ્પણી કરી નહીં શકું સ્પેસિફિક જે. સાથે જ આખો સિનારિયો જોતા તમે શું કહેશો, હવે તમે કયા સેક્ટર્સ પર વધારે બુલિશ છો, ક્યાં રોકાણની હજી પણ તમે એક જોઈ રહ્યા છો ઓપોર્ચ્યુનિટી, કારણ કે વેલ્યુએશન વાઇઝ અને ટાઈમ વાઇઝ? સો હમણાં જો હમણાંનો સિચ્યુએશન જોઈએ તો ઓફકોર્સ જે કમોડિટીઝ છે એ સ્પેસમાં યુ નો હજી બી ટ્રેક્શન છે, ગ્લોબલી કમોડિટીઝની શોર્ટેજ છે, પણ મને લાગે છે તે શોર્ટ ટર્મ રહેશે. રિલેટિવ જો આપણે વેલ્યુએશન એન્ડ ગ્રોથનું ઇક્વેશન જોઈએ તો બેન્કિંગ અને ફાઇનાન્સમાં હજી બી વેલ્યુ સારી છે, કારણ કે બેન્ક્સના રિઝલ્ટ સારા આવી રહ્યા છે, ગાઈડન્સ બી સારું છે અને જે બેન્ક્સની એસેટ ક્વોલિટી છે એ લોકોની બી જે કોમેન્ટ્રી છે એ સારી છે, એટલે ગાઈડન્સ સારું આવી રહ્યું છે. તો બેન્કિંગમાં હજી બી ઘણી બધી બેન્ક્સ છે જે કોવિડ પહેલાના ભાવ પર છે અથવા તો થોડા લોઅર ભાવ પર છે, તો ટુ દેટ એક્સટેન્ટ દેટ ઓફર્સ ગુડ વેલ્યુ. અને બીજા જે છે આપણે જોઈએ કે કન્ઝમ્પશન બહુ વીક હતું, તો ઓટોમોબાઈલ સ્ટોક્સ છે, એફએમસીજી સ્ટોક્સ છે, તે બે કારણે લીધે અંડરપરફોર્મ કર્યા છે. એક તો ડિમાન્ડ સ્લો હતી અને સેકન્ડ લાસ્ટ 6-7 મહિનામાં જ આપણે કમોડિટીઝનું ઇન્ફ્લેશન જોયું છે તો એનાથી માર્જિન્સનો બી ઇમ્પેક્ટ આવે છે. તો હમણાંના રિઝલ્ટ આપણે જોઈશું ઓટો કંપનીઝના કે એફએમસીજી કંપનીઝના તે બહુ સારા નહીં દેખાય, પણ આપણે જો ફ્યુચરનું જોઈશું તો કદાચ એવું લાગે છે કે વર્સ્ટ ઓફ ધ માર્જિન પ્રેશર મે બી ઓવર અને આપણે જેમ કહ્યું જો નોર્મલ રૂરલ ઇકોનોમી ને અર્બન ઇકોનોમી કન્ઝમ્પશન જે ચાલુ રહેશે તો પછી ડિમાન્ડ સારી રહેશે અને માર્જિન પ્રેશર બી ઓછા થશે. તો તમને જે ઓપરેટિંગ લેવરેજ કહીએ તે કન્ઝમ્પશનમાં છે, ખાસ કરીને ઓટો એફએમસીજીમાં મળી શકે છે. તો એ મને લાગે છે એક વેલ્યુ ઝોનમાં રિલેટિવલી ધીમે ધીમે કરીને આવી રહ્યા છે. તો એ એક સેગમેન્ટ છે જ્યાં યુ નો નેક્સ્ટ 1-2 વર્ષ માટે સારું થઈ શકે. તો ફિનાન્શિયલ્સ છે, કન્ઝમ્પશન લિંક જે સેક્ટર્સ છે અને પ્લસ કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ગવર્મેન્ટનું થ્રસ્ટ છે, પીએલઆઈ સ્કીમ્સમાં જે પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટ કરી રહી છે, તો તેનાથી કેપિટલ ગુડ્સ કંપનીને બી સારો ફાયદો થઈ શકે છે.
ન્યૂ એજ બિઝનેસીસ અને આઈપીઓઝ નો સિનારિયો હવે આગળ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું આપણે હવે આગળ હજી ત્યાં એ જે નવું માર્કેટ જે ડેવલપ થઈ રહ્યું છે, આપણે પાછળ બી જોયું કે કેટલા બધા આઈપીઓઝ આવ્યા, આગળ જતા એ ટ્રેન્ડ કયો જોઈ રહ્યા છો તમે? આઈપીઓ નો તો યુ નો એ થોડું સીઝનલ હોય છે, માર્કેટ બુલિશ હોય છે તો એક્સપેન્સિવ આઈપીઓ બી વેચાઈ જાય છે, અને માર્કેટ વીક હોય છે તો સારા આઈપીઓ બી, સારા એટ્રેક્ટિવ પ્રાઇસ આઈપીઓ બી નથી જઈ શકતા. તો એ ફંક્શન ઓફ ટાઈમ છે. અને અમે આઈપીઓ સ્ટોક અને નોર્મલ સ્ટોકને સેમ એનાલિસિસ થી જોઈએ છે, સેમ ગ્રોથ કેટલો પોટેન્શિયલ છે, વેલ્યુએશન શું આવે છે, પી શું છે, ઇવી ટુ એબિટડા શું છે, સેલ્સ શું છે, લોંગ ટર્મ ગ્રોથ પ્રોસ્પેક્ટ શું છે. તો અમારી માટે એક આઈપીઓ સ્ટોક અને નોર્મલ સ્ટોક ની વચ્ચે કોઈ ફરક નથી હોતો. ખાલી આઈપીઓમાં અમે એ જોઈએ કે જો આઈપીઓ પ્રાઇસ છે તે ફેર પ્રાઇસ પર છે કે થોડો ડિસ્કાઉન્ટ પર આવે છે, કારણ કે ફેર પ્રાઇસ પર લેવું છે તો પછી સેકન્ડરી માર્કેટમાં જ આપણે લઈ શકીએ છીએ. આઈપીઓ માટે આપણે થોડું ડિસ્કાઉન્ટ માંગીએ ટિપિકલી, તો એ પ્રમાણે થોડુંક આપણે વેલ્યુએશનમાં આપણે વધારે કન્ઝર્વેટિવ રહીએ આઈપીઓમાં. બાકી જે બાકી ફ્રેમવર્ક ને પેરામીટર્સ તો સેમ જ રહેશે. સાથે જે બીજું એક ક્વિક સેક્ટર હું તમારી સાથે ડિસ્કસ કરવા માંગતી હતી એ છે રિયાલિટી સેક્ટર. હવે એમાં આપણે એક ખાસી એવી બૂમ જોયું છે ને આ સાયકલ આ વખતે એક સારી એવી લોંગિશ ચાલી છે, સાયકલિકલ સેક્ટર કહેવાતો હોય છે. હજી તમે કેટલો આમાં આગળ ગ્રોથ જોઈ રહ્યા છો? જો આપણે ગ્લોબલી કોઈ બી કન્ટ્રીનો એક્ઝામ્પલ લઈએ, યુ નો એશિયામાં જે મલેશિયા, ફિલિપીન્સ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ જે 1990s માં ખૂબ બૂમ થયો હતો, ચાઇના લાસ્ટ 20 વર્ષથી જે પ્રમાણે બૂમ થયો છે, તો એ લોકોનું જે મેઇન હતું એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટથી જ ગ્રોથ આવ્યો હતો. સો મને નથી લાગતું કે રિયલ એસ્ટેટના ગ્રોથ વગર ઇન્ડિયાનો ગ્રોથ આવી શકે. અને આપણે આમ જોઈએ તો જે પ્રમાણે ઇન્કમ લેવલ્સ છે, પ્લસ પ્રધાનમંત્રીની જે ગ્રામ જે યોજના છે રૂરલ હાઉસિંગ માટે એન્કરેજ કરવા માટે, તો મને લાગે છે લોંગ ટર્મ સ્ટ્રક્ચરલ સ્ટોરી સારી છે. પણ મીડિયમ ટર્મમાં બી જોઈએ તો હમણાં જે કમર્શિયલ રિયલ એસ્ટેટ છે તેમાં ડિમાન્ડ બહુ જ સારી છે. ગ્રેડ એ જે પ્રોપર્ટીઝ છે તેમાં યુ નો ડિમાન્ડ ઇઝ વેરી સ્ટ્રોંગ અને સપ્લાય બી ઓછો છે. આપણે જોઈએ છે કે સૌથી મોટા જે વર્લ્ડના સોવરિન ફંડ છે, પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ છે, દે આર નાઉ ધ બિગેસ્ટ લેન્ડલોર્ડ્સ ઓફ ધ કન્ટ્રી, અને મોસ્ટલી એ લોકોનું એક્સપોઝર કમર્શિયલ રિયલ એસ્ટેટમાં છે, કારણ કે દિસ ઇઝ ગુડ હાઈ ક્વોલિટી યીલ્ડિંગ એસેટ. સો ડાયરેક્ટ રિયલ એસ્ટેટ ઓર થ્રુ યુ નો આરઈઆઈટીઝ એક્સપોઝર સારું એવું ઓલરેડી છે ફોરેનર્સનું. અને મને લાગે છે આ કમર્શિયલ રિયલ એસ્ટેટની સ્ટોરી સારી છે. જે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ છે તે આઈ થિંક સિટી ટુ સિટી ડેમોગ્રાફિક્સ અને ઇકોનોમિક્સ ડિફરન્ટ છે, પણ ઇન જનરલ આપણે જોઈએ તો જે આઈટી લિંક સિટીઝ છે તેમાં પ્રાઇસિંગ બી રિઝનેબલ છે અને ડિમાન્ડ બી બહુ સ્ટેબલ છે, તો એમાં આપણે સિક્યુલર ગ્રોથ જોઈ શકીએ છીએ. જી, ઓન દેટ નોટ મીરભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર હેવિંગ યુ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે. નમસ્કાર.